રાજ્યમાં ચૂંટણીના માહોલ વચ્ચે વાર પલટવાનો સિલસિલો યથાવત છે તો આ વખતે સોશિયલ મીડિયા ઉપર પણ ચૂંટણીનો જંગ જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પોસ્ટર્સ અને જાહેરાતમાં યુદ્ધ લડાઈ રહ્યું છે ત્યારે યુથ કોંગ્રેસનું આવું જ એક પોસ્ટર વિવાદનું કારણ બન્યું છે જેમાં પ્રધાનમંત્રી મોદી વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી છે. યુથ કોંગ્રેસના ટ્વિટર એકાઉન્ટ દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી છે અને જેમાં પ્રધાનમંત્રી મોદીને વૈશ્વિક નેતાઓ સાથે વાત કરતા દર્શાવાયા છે જેમાં પ્રધાનમંત્રી મોદીને ચા વહેંચવાની સલાહ આપવામાં આવી છે. તો અન્ય એક ટ્વીટમાં પણ પ્રધાનમંત્રી મોદીના અંગત જીવનને લઈ કટાક્ષ કરાયો છે ત્યારે આ મુદ્દે ભાજપે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ટ્વીટને લઈ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. વિજય રૂપાણીએ તેમની ટ્વીટમાં લખ્યું છે કે યુથ કોંગ્રેસ દ્વારા ગરીબ વિરોધી અને વર્ગભેદી ટ્વીટ ભારતના ગરીબો પ્રત્યે તેમની માનસિકતા દર્શાવે છે. શું તેમના ક્રાઉન પ્રિન્સ રાહુલ ગાંધી આનું સમર્થન કરે છે? જો કે ટ્વિટર પર વિવાદ થતા યુથ કોંગ્રેસ દ્વારા આ ટ્વીટ હટાવી લેવામાં આવી છે. છ કરોડ ગુજરાતીઓ કો ગાલી દી હે, કોંગ્રેસને 125 કરોડ હિન્દુસ્તાનીઓ કો અસભ્ય ભાષા કા પ્રયોગ ઉનકે ખિલાફ કિયા હે. જો ટ્વીટ કોંગ્રેસને ડાલા હે ઉસમે એક ઓર ટ્રમ્પ ખડે હે જો અમેરિકા કે રાષ્ટ્રપતિ હે તો દૂસરી ઓર તેરેસા મે ખડી હે. આજ દેખીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એક ગ્લોબલ લીડર કે રૂપ મે ઉભર રહે હે. પૂરા વિશ્વ ઉનકો આજ અપના નેતા માન રહા હે. આજ હી હમને દેખા હે કે કિસ પ્રકાર યુનાઇટેડ નેશન મે જીત હુઈ હે ભારત વર્ષ કી ઓર ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ મે ભારત ને અપની જીત હાસિલ કી હે. વૈસે મે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જી કો વિશ્વ કે સામને ઇસ પ્રકાર અપમાનિત કરને કા જો પ્રયાસ કોંગ્રેસ પાર્ટી ને કિયા હે વો કુચ્છિત હે, વો નિંદનીય હે, વો સોચનીય હે કે અપને આપ કો સબસે બડી પાર્ટી કહેને વાલી યે કોંગ્રેસ પાર્ટી ક્યા ઇસ પ્રકાર સે ગરીબો કા અપમાન કરતી હે. ઇસમે તીસરી બાત જો ભાષા લિખી હે ના કે ચાય વેચને દો, ઇસી ને કોંગ્રેસ કો ગર્ત મે લે ગયા હે ઓર અબ કોંગ્રેસ अपनी इस हताशा में ऐसी जगह जाएगी जहां से इनको खुद की भी बदबू इनको परेशान कर देगी. चाय बेचने वालों को, ठेला लगाने वालों को, गरीब लोगों को इन लोगों ने ऐसे ही देखा है जैसा इस फोटो में इन्होंने डायलॉग दिया है.